પણ લાવ્યો પણ કશું આવડતું નહીં, ખાલી ખોટા પૈસા કાઢે એવું લાગે છે. કોઈ આવતું નહીં સારું શીખવાનારું બતાવનારું, અડધું કે નટ્યો નહીં ત્યારે એમને આવડે મોબાઈલમાં, એ આખો દિવસ મોબાઈલમાં પચામ પચાવે ને એટલે આવડે એમને. આવશે હે બરતન ઉડાડો પડશે ચીરે 10-15 કે ભરસો દેખાડો નહીં ભરસો ફોન લાવેલા કા હા ઉલ્લુ બનાવો છે પૈસા પટી ગયા લાગા મોટો ને મારો ફોન તો આવડો જ છે પણ 35,000 નો આઈફોન આઈફોન તમારી બેંક 15 લાખ રૂપિયા પડે છે લઈ જાઉં ક્યાં 15 લાખ પૈસા આવ્યો15 લાખ પડે ને છ કરોડ મોકલી દેજે હા તું જોતું નથી ફોન નો મારું કામ તો થઈ ગયું મેસેજ પડ્યો પેલો સારો ગુજરાતી કરી ઇંગ્લિશ માં ચમનો મેસેજ પડ્યો પેલો મૂર્ખો આવે હે એ ઇંગ્લિશ માં કઈ ગયો એવું લાગે છે ગુજરાતી કહ્યું ગુજરાત માં મેસેજ ના આવજો ઇંગ્લિશ માં મેસેજ આવે સમજે નહીં પડતી નહીં શું લખ્યું આ એકો બી એ બી એ આ તો બેંક નો મેસેજ પડ્યો છે
કયો કાઠનાર આવે સારું, જલ્દી જલ્દી તેરો નટિયો આવા બોલાવા દે. એ નટિયા લેજો. મેસેજ આ મેસેજ કયો નહી કેવો તને કેને કેને પેલો પેલા મેસેજ એને આલે નંબર 15 લાખ રૂપિયા. આ તો એવો જ મેસેજ જો તમારા ખાતામાં 20 લાખ રૂપિયા જમા કરી દેવામાં આવશે. શું માંગે? આ તમારો એકાઉન્ટ નંબર સાચો છે? જો ખોટો હોય તો તમારો સાચો એકાઉન્ટ નંબર અંદર નાખો. આ બધું ખોટા હે, આચું ના મોણી લેતો. આ તો લૂંટવાના ધંધા હે. તારા બેંકમાં છે જતા રહી છે. હું સાંભળ્યું, હું જાઉં મારું કામ છે. આ હારો કઈથી નથી આવ્યો એવું છે. અડધો કલાક મળ્યા 6 લાખ રૂપિયા ભરવા ને 6 લાખ રૂપિયા અડે અડધો કલાક મેસેજ પડશે. બરાબર ખરું બનાયો. મારા બેંક માં તો ખાલી કેટલા રૂપિયા હતા? 15,000 રૂપિયા. અને હવે તો 6 લાખ રૂપિયા થઈ જવાના. શું પડ્યો? આ શું પહેલા ન્યાસે પડ્યો? અમે પૈસા 6 લાખ બતાતા હતા. 0,0. અર્જુન કેવો મણ છે તને ખબર છે? કેમ કે ઉલ્લુ બનાવવાની એની ટેવ છે. તો ફરી મેં તને પેલા ના કહ્યું કે આ બધી માહિતી હતા? બધું એવું જ ચાલે છે કે તમારા ખાતામાં 15 લાખ પડ્યા, 20 લાખ પડ્યા, તમારો એકાઉન્ટ નંબર ને નામ આપો એટલે તમારામાં આવી જશે. પણ આપડા જે ખાતામાં બધા જ જતા રહ્યા. કેટલા ગયા? તને 6 લાખ રૂપિયા હતા એ જતા રહ્યા. જતા રહ્યા ને? પણ એ કે મેં 15,000 માં 15 લાખ રૂપિયા હતા એટલે મેં લાગુ વધારે લાલચ મેં એવું કહ્યું. એટલે એની વાતમાં અવાય જ નહીં. હજ એવો મેં પેલા જ કહ્યું, બધા લાલચ રખાય જ નહીં. મેં ના પાડી હતી પૈસા બાપાના જ ને બધા જમીન વેચીને પૈસા લાવ્યો હતો. હા હવે આવી ખોટી વાતમાં આવી નહીં. હવે હેડવ ઘેર સાવચેત રહેવાનું છે આપડે કે આવો કોઈ મેસેજ આવે તો સાચું માની લેવો જોઈએ નહીં.